बॉयज एंड गर्ल्स स्टैंडर्ड 12 साइंस आपने जे ग्रामर एंड कंपोजिशन करी है कंपोजिशन ની અંદર આજે આપણે એસે રાઇટિંગ લાસ્ટ આપણે સ્પીચ કરાઈ આજે આપણે એસે રાઇટિંગ માય ફેવરિટ સાયન્ટિસ્ટ મારા મનપસંદ વૈજ્ઞાનિક વિધાઉટ પોઈન્ટ આપણે લખવા હોય આપણે કોઈ પણ આપણા ફેવરિટ હોવા ના સાયન્ટિસ્ટ મોસ્ટ ઓફ આપણે પાંચમા ધોરણથી ગુજરાતીમાં અને અંગ્રેજીમાં અને હિન્દીમાં કરતા વિક્રમ સારાભાઈ વિશે લખે છે આજે પણ હું વિક્રમ સારાભાઈ વિશે ડિસ્કસ કરીશ બરાબર તો હવે પછી આપણે તમારા સ્ક્રીન ઉપર જોવા મળશે તમને માય ફેવરિટ સાયન્ટિસ્ટનો એસે તો ઓકે બોયઝ એન્ડ ગર્લ્સ માય ફેવરિટ સાયન્ટિસ્ટ તમારા સ્ક્રીન ઉપર લખાયેલો એસે તમને જોવા મળશે તો આપણે સ્ટાર્ટ કરીએ ઇનફેક્ટ વાસ્તવમાં આઈ લાઈક ઓલ ધ સાયન્ટિસ્ટ બટ માય ફેવરિટ સાયન્ટિસ્ટ ઇઝ બરાબર આપણે લખીએ છીએ હકીકત એ વૈજ્ઞાનિકો નવી નવી શોધો કરી હોય માનવ ઉપયોગી વસ્તુઓ સાધન સગવડો મેડિસિન ની આ વૈજ્ઞાનિકો શોધ કરી આજે આપણે ભારત દેશની અંદર જોઈએ તો કોરોના વેક્સિન અંગે બબે તથન કંપનીઓએ સર્ચ કરી અને સરસ મજાની વેક્સિન આપી દીધી અને જે આપવાનું ચાલુ પણ થઈ ગયું તો આજે આપણે સાયન્ટિસ્ટ આપણે આપણે એને ફેવરિટ કહી શકીએ બરાબર ને આઈ લાઈક ઓલ ધ સાયન્ટિસ્ટ દરેક વૈજ્ઞાનિક છે એ કંઈક ને કંઈક સંશોધન કરતો હોય છે માનવને ઉપયોગી થાય એવી બાબતો અંગેનું સંશોધન સતત ચાલુ જ હોય છે બટ માય ફેવરિટ સાયન્ટિસ્ટ ઇઝ ડોક્ટર વિક્રમ સારાભાઈ પરંતુ વિક્રમ ડોક્ટર વિક્રમ સારાભાઈ છે એ મારા ફેવરિટ મનપસંદ જેને કહે હે કારણ કે આપણે આજે ક્લાસની અંદર જોઈએ તો દરેક વર્ક કરતા હોય છે વર્ક શરૂ કરનાર સારું કરનાર ને આપણે પ્રેસ કરતા હોય છે હકીકતે તો ટોર્ચ બેરર જેને કહે જ્યોતિર્દર જેને કહે એને વધારે યાદ કરતા હોય છે આઝાદીને ચળવળ માટે આપણા ભારતના લાખો લોકોએ ભાગ લીધો આજે આપણે ગાંધીજીને યાદ કરીએ છીએ કારણ કે ટોર્ચ બેરર એ જ્યોતિર્દર જેને કહે બરાબર ને આગેવાની લઈને આગળ ચાલ્યા અને તમામ દુઃખો સહન કર્યા એટલે આજે આપણે ગાંધીજીને બાકી સરદાર વલ્લભભાઈ પટેલ કેટલા બધા નેતાઓ છે તમે જુઓ તો ખરા પણ બધાને આપણે યાદ કરીએ છીએ પણ ગાંધીજીને વિશેષ યાદ કરીએ છીએ તો મારા મનપસંદ વૈજ્ઞાનિક ડોક્ટર વિક્રમ સારાભાઈ છે હી વોઝ બોર્ન ઇન 1919 1919માં તેઓ નો જન્મ થયો હતો રાઇટ ફ્રોમ હિઝ ચાઇલ્ડહુડ બાળપણથી પુત્રના લક્ષણ પારણામાં ગયા ને અને વહુના પારણાથી ખ્યાલ આવી જ જવાના હોય એવી રીતે રાઇટ ફ્રોમ હિઝ ચાઇલ્ડહુડ હી લવડ સાયન્સ અને વિજ્ઞાન ગમતું જેમ આજે તમે છો તો તમને જેમ ગમે છે એ રીતે હિઝ ફાધર અંબાલાલ સારાભાઈ વોઝ એ વેલ નોન ઇન્ડસ્ટ્રિયલિસ્ટ વિચારો એક પ્રખ્યાત જાણીતા ઉદ્યોગકાર છે એના પિતા અંબાલાલ સારાભાઈ હવે જેના પપ્પાને ફેક્ટરી હોય એ પછી વધારે કઈ તસ્દી ન લેતો હોય પણ આ વિક્રમ સારાભાઈ છે એને વિજ્ઞાન ગમતું ઉદ્યોગ કરતા હી એન્ગેજ ધ બેસ્ટ ટીચર ટુ ગીવ એજ્યુકેશન ટુ હિઝ સન પોતાના દીકરાને સારામાં સારું શિક્ષણ મળે એ માટે તેને એને એક સારા શિક્ષકને વિચાર્યો એટ ધ એજ ઓફ 17 વર્ષની ઉંમરે આજે તમારી જે ઉંમર છે ન્યાય વિક્રમ વેન્ટ ટુ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ભણવા ગયા એન્ડ ગોટ હિઝ ડિગ્રી ઇન નેચરલ સાયન્સ ઇન 1939 1939માં એને નેચરલ સાયન્સની ડિગ્રી ઉપાધિ મેળવી હી રિસીવડ એ ડોક્ટરેટ ફ્રોમ ધ કેમ્બ્રિજ યુનિવર્સિટી એના જે સંશોધનો છે એનું જે કાર્ય છે એના કારણે કેમ્બ્રિજમાંથી એને ડોક્ટરેટની પદવી પણ આપવામાં આવી એને આપણે પીએચડી કહીએ છીએ Then he worked on cosmic rays, cosmic kirna uparane. He continued use his research work under the guidance of Dr. C.V. Raman. Dr. C.V. Raman na margasane che nenu sansodhan karye satat chalu rahyo. At the Indian Institute of Science in Bangalore. Bangalore ni Indian Institute of Science che eni andar. Ena pachino paragraph. He had great capacity as an organizer, so he established and developed અતિયા જેને કહે છે એ પી આઈ આર એ ઇન અહેમદાબાદ અમદાવાદમાં એને અતિયા નામની સંસ્થાની સ્થાપના કરી હી ઓલ્સો એસ્ટાબ્લિશ ધ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ઇન અહેમદાબાદ આઈ આઈ એમ જેને આપણે ટૂંકું નામ આપ્યું છે હે ભારતની અંદર 7 સંસ્થાઓ છે અને એની અંદર એડમિશન લેવું એ દરેક વિદ્યાર્થીનો એક ડ્રીમ હોય છે આઈ આઈ એમ અને જગતના જે પ્રખ્યાત છે જે જાણીતા છે જે સારા સંશોધકો છે એના વ્યાખ્યાનો એમાં ગોઠવાતા હોય છે
અને આઈઆઈએમ ની પણ અમદાવાદમાં સ્થાપના કરી. ઇન ધ ફિલ્ડ ઓફ સ્પેસ સાયન્સ, અવકાશ વિજ્ઞાનમાં એન્ડ ટેકનોલોજી, સેટ અપ ધ થુમ્બા ઇક્વેટોરિયલ રોકેટ લોન્ચિંગ સ્ટેશન. થુમ્બામાં એને રોકેટ લોન્ચિંગ, રોકેટને લોન્ચિંગ કરવાનું સ્ટેશન થાય. He worked as the chairman of the Atomic Energy Commission of India. ભારતનું જે એટોમિક એનર્જીના મંડળ છે એના એ ચેરમેન છે, એના ચેરમેન હતા. વિક્રમ સારાભાઈ વોઝ મચ મોર ધેન એ સાયન્ટિસ્ટ, માત્ર વૈજ્ઞાનિક ને એના કરતા ઘણા આગળ હતા. હી વોઝ ધ ચેમ્પિયન ઓફ પીસ, શાંતિના તો એ નિષ્ણાત કહેવાતા. હી ટુક એન એક્ટિવ ઇન્ટરેસ્ટ ઇન વર્લ્ડ પીસ, વિશ્વમાં શાંતિ સ્થપાય એ માટે એ ખૂબ જ એક્ટિવ રહ્યા, કાર્યરત રહ્યા. હી વોઝ અ ગ્રેટ લવર ઓફ લિટરેચર એન્ડ ફાઇન આર્ટ. જેઓ વૈજ્ઞાનિક છે છતાંય લિટરેચર અને આર્ટ્સ પ્રત્યે પણ એનો લગાવ છે, એને ખૂબ ચાહક છે. હી વોઝ ફોન્ડ ઓફ મ્યુઝિક એન્ડ ડ્રામા ટુ, મ્યુઝિક ડ્રામા નાટક એના એ પણ સંગીત જેને કહીએ એના એ પ્રિય રહ્યા છે. હી લવ ટુ રીડ ઇંગ્લિશ પોએટ્રી, અંગ્રેજી કવિતાઓ પણ. નકર વૈજ્ઞાનિકો હોય તો આપણે એમ લાગે ધૂની છે, એ પોતાના કામમાં રચ્યા પચાર, પણ વિક્રમ સારાભાઈ છે તો તમામ ક્ષેત્રોની અંદર. હી લવ ટુ રીડ ઇંગ્લિશ પોએટ્રી, ડ્રામા એન્ડ ફિક્શન, નાટકો પણ વાંચે. હી વોઝ ઓલવેઝ સિમ્પલ એન્ડ મોડેસ્ટ, હંમેશા ઊંધા અને સરળ, સિમ્પલ. માણસ જ્યાં સુધી સિમ્પલ હોય ને ત્યાં સુધી એને બધા ચાહતા હોય છે. ઇન્ડિયન ઓઝ એ લોટ ટુ ધીસ ગ્રેટ સાયન્ટિસ્ટ. ઇન્ડિયન ઓઝ એ લોટ ટુ ધીસ ગ્રેટ સાયન્ટિસ્ટ, ખૂબ જ એને પ્રત્યે ભારતીયોને આપણે કહીએ કે એને માન આપીએ છીએ. તો આ સાથે અહીં આપણે આપણો વિષય પૂરો કરીએ છીએ. હવે હું તમને હોમવર્ક આપીશ. બોયઝ એન્ડ ગર્લ્સ, તમારું હોમવર્ક આજે જે આપણે આ એસે રાઇટિંગ કર્યો, My favorite scientist. One time write. Have a good day.